नमस्कार विद्यार्थी मित्रों, आज आप जोईशु धोरण सात विषय गुजराती पाठ नौ बानो वाड़ो स्व अध्ययन पोथी संपूर्ण सोल्यूशन। तेमा जोईए प्रश्न एक, प्रश्नों जवाब लखो। तो मित्रों आ मुजब आप दरेक प्रश्न उत्तर आपवाना रहेशे। त्यारबाद जोईए प्रश्न बे, उदाहरण मुजबना शब्दों पाठ माथी शोधीने लखो अने तेनो वाक्य प्रयोग करो। तो उदाहरण तरीके उड़ा उड़, तो वाक्य बनशे ए पतंगियानी जेम पुष्पे पुष्पे उड़ा उड़ करती। तो तेमां छे पहेलुं नजरो नजर, तो वाक्य बनशे चोर ने चोरी करता गाम लोकोए नजरो नजर जोयुं। बीजुं छे साचे साच, तो वाक्य बनशे बाने साचे साच पामवी होय तो वाड़ामां ज पामी शकाय। ત્રીજું છે રોજે રોજ, તો વાક્ય બનશે બા છોડની રોજે રોજ કાળજી લે છે। ચોથું છે એકે એક, તો વાક્ય બનશે બા એકે એક છોડને તૃપ્ત થાય ત્યાં સુધી પાણી રેડે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રણ, ઉદાહરણ મુજબ પાઠમાંથી શબ્દો શોધીને લખો અને તેનો વાક્ય પ્રયોગ કરો। તો ઉદાહરણ તરીકે ટડકી છાયડી, ટડકી તો છાયડી, બાએ જીવનમાં ઘણી ટડકી છાયડી જોઈ છે। તો તેમાં છે પહેલું ફળ ફૂલ, તો વાક્ય બનશે બાને ફળ ફૂલ ઉછેરવાનો ભારે શોખ। બીજું છે ઝાડ પાન, તો વાક્ય બનશે બાના વાડામાં ઘણા બધા ઝાડ પાન હતા। ત્રીજું છે અમુક તમુક, વાક્ય બનશે બા માટે વાડો અમુક તમુક ફૂટ જગ્યા નથી એના જીવનનો એક સ્વજન છે। ચોથું રીંગણા મરચા, વાક્ય બનશે બાના વાડામાં રીંગણા મરચા પણ મળે। પ્રશ્ન ચાર, નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચી સંખ્યા દર્શાવતા શબ્દો અલગ તારવીને લખો। તો તેમાં છે પહેલું ભગવાન શિવને ત્રિનેત્ર પણ કહેવામાં આવે છે, તો જવાબ આવશે ત્રિનેત્ર। બીજું નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના થાય છે, તો જવાબમાં આવશે નવરાત્રિ। ત્રીજું અળસું ત્રિમુખી જીવ છે, જવાબમાં આવશે ત્રિમુખી। ચોથું દશાનક રાવણ ખૂબ અભિમાની હતો, તો જવાબમાં આવશે દશાનન। પાંચમું ચતુષ્કોણને ચાર ખૂણા હોય છે, તો જવાબમાં આવશે ચતુષ્કોણ। છઠ્ઠું ષષ્ઠી પૂર્તિ મહોત્સવ નિમિત્તે ગુરુજીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તો જવાબમાં આવશે ષષ્ઠી પૂર્તિ। સાતમું અષ્ટાવક્ર ભગવાનનો પરમ ભક્ત હતો, તો જવાબમાં આવશે અષ્ટાવક્ર। આઠમું નવદુર્ગાના નવલા રૂપના દર્શન કરવાનો મહિમા અનેરો હોય છે, તો જવાબમાં આવશે નવદુર્ગા। પ્રશ્ન પાંચ, માં વિશે દસ વાક્યો લખો। તો મિત્રો આ મુજબ આપણે માં વિશે દસ વાક્ય લખવાના રહેશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન છ, બાનો વાડો એકમમાં આવતા ક્રિયાપદો વગરના વાક્યો શોધીને લખો। તો મિત્રો આ મુજબ આપણે વાક્ય લખવાના રહેશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન સાત, કૌંસમાંથી યોગ્ય વિશેષણ પસંદ કરી નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। તો તેમાં પેલું છે ખાલી જગ્યા ઘાસની પટ્ટીની જેમ આમ તેમ ફગોળાતી રહેશે, તો જવાબમાં આવશે સૂકા। તેમજ બીજું પોતાના કામઢા વ્યક્તિત્વને અળપાવા દીધું નહીં। ત્રીજું મીઠો લીમડો અને લીંબુ પણ ખરાજ। ચોથું લોકોએ સુંદર ફૂલો ચૂંટી લીધા। પાંચમું આજે પણ એવી જ દમામદાર લાગે છે। ત્યારબાદ પ્રશ્ન આઠ, કોઈ વાડી કે ખેતરની મુલાકાત લેવાની હોય તો ખેડૂતને કેવા પ્રશ્નો પૂછો? તો મિત્રો આ મુજબ આપણે પાંચ પ્રશ્નો લખવાના રહેશે। મિત્રો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।